વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો સરખેજ ભારતી આશ્રમ ખાતે કોળી અને ઠાકોર સમાજના સંગઠનોની બેઠક ચૂંટાયેલા કોંગ્રેસ ભાજપના 43 એમએલએને એક મંચ પર એકઠા કરવા આ બેઠક યોજાઈ 43 એમએલએના સન્માન માટેના કાર્યક્રમની રણનીતિ માટે બેઠક મળી સમાજના 45 સંગઠનોના હોદ્દેદારો ભારતી આશ્રમ ખાતે એકત્રિત થયા સરકાર સમક્ષ સમાજના પ્રશ્નોની રજૂઆત અંગે રણનીતિ માટે એકઠા થયા શ્રી માંધાતા અને વેલનાથ આશ્રમ માટે જમીન ફાળવવાની રજૂઆત करशे। આજે ભારતીય આશ્રમ સરખેજ ખાતે એકત્ર થયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 45 જેટલા જે સંગઠનો જે છે અત્યારે હાલ ઋષિ ભારતી બાપુના સાનિધ્યની અંદર આ તમામ લોકો જે છે તે એકત્ર થયા છે। મહત્વની વાત એ છે કે ઠાકોર વિકાસ જે સંગઠનની વાત આવતી હોય ત્યારે તેમને જે પોતાનું સંગઠન છે તે વધુ મજબૂત બને અને સાથે સાથે આગામી દિવસોની અંદર જે ધારાસભ્યો જે છે જે ચૂંટાયેલા છે સમાજના પ્રતિનિધિ તરીકે આગળ વધે છે તે સમાજના પ્રશ્નોને વાચા આપે તે પ્રકારની રૂપરેખા સાથે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે ઋષિ ભારતી બાપુ પણ છે, તેમની સાથે વાત કરીશું। બાપુ, આજે ઠાકોર અને કોળી સમુદાયના 45 જેટલા સંગઠનના મુખ્ય હોદ્દેદારો આપની નિશ્રામાં અહીંયા આવ્યા છે, શું કહેશો? આજે લગભગ 15 દિવસથી બધા સંગઠનના યુવાનો અને હોદ્દેદારો એવું વિચારતા હતા કે આયોજન કરવું છે, તો આ તારીખ બધા આગેવાનોએ નક્કી કરી અને આજે લગભગ ગુજરાતના ઠાકોર કોળી સમાજના 45 જેટલા સંગઠનો ભારતીય આશ્રમ સરખેજમાં ઉપસ્થિત રહ્યા છે અને ભવિષ્યમાં સમાજ બધી રીતે આગળ વધે એની રણનીતિ આગેવાનો બધાએ નક્કી કરે છે અને ભવિષ્યમાં જે કોળી ઠાકોર સમાજના ચૂંટાયેલા લગભગ 43 જેટલા ધારાસભ્યો છે એનું રાજસ્વી સન્માન સમારોહનું પણ નક્કી કરી રહ્યા છે। તો મારી પાસે આવવાનું કારણ કે બાપુ આપના સાનિધ્યમાં આયોજન થાય અને અમને આશીર્વાદ મળે એટલે આજે એકત્રિત થયા છે। તો બાપુના આશીર્વાદ લઈ અને આ કાર્યક્રમની રૂપરેખા છે તે ઘડાઈ રહી છે। સમાજના સંગઠનના જે હોદ્દેદારો છે તેમની સાથે વાત કરીશું। કેટલા સંગઠનો હાજર રહ્યા છે, મુખ્ય શું માંગ છે, આગામી દિવસોમાં કેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે? કારણ કે આવનારા દિવસોમાં ચૂંટણી પણ નથી અને છતાં સંગઠન આજે કોળી અને ઠાકોર સમુદાય મળ્યો છે, એનું તાત્પર્ય શું? હું માંધાતા સંગઠન જુનાગઢ જિલ્લા પ્રમુખ રામદેવભાઈ ચુડાસમા આજે બાપુના આશ્રમે અને ઋષિ ભારતી બાપુના સરખેજ મુકામે અમદાવાદ આજે એટલા માટે થઈને બધા બાપુના સાનિધ્યમાં ભેગા થયા છે કે અમારી જે માંગ છે સરકાર સામે અને એમાં પણ અમારા જે 2022માં 43 ધારાસભ્ય જે ચૂંટાઈને આવ્યા છે એમનું સન્માન કરવાનું છે। સાથે સાથે જે અમારી માંગ છે સરકારમાં કે જે અમારી ઠાકોર વિકાસ નિગમમાં જે લોનની પેન્ડિંગ અરજી પડી છે તેમજ અમારી માંધાતા વેલનાથ જે જમીનની માગણીને લઈ અને અમે વારે વારે રજૂઆત 3-3 વર્ષથી કરેલી છે, એવો બધા ઘણા મુદ્દાઓ છે એમને લઈ અને આજે બાપુના સાનિધ્યમાં અમે ભેગા થયા છે અને આનો બાપુના સાનિધ્યમાં જ આનો નિકાલ આવે અને સરકાર અમને જે અમારી માંગણી છે એ પૂરી કરે એવી અમે સરકાર પાસે પ્રાર્થના કરીએ છીએ। તમારું આયોગ પણ બન્યું છે, આયોગની અંદર અનેક અરજીઓ પણ પેન્ડિંગ છે, મુદ્દે પણ ચર્ચા થઈ છે। કેટલી અરજીઓ પેન્ડિંગ છે અને કયા કયા પ્રશ્નો છે અને કયા પ્રશ્નોને વાચા આપે એની માટે થઈને કેવા પ્રકારની રૂપરેખા ઘડે છે? અમારા ગુજરાત રાજ્યની અંદર ઈ-ગ્રામ સેન્ટર દ્વારા 45,000 અરજીઓ પેન્ડિંગ પડી છે, એના માટે અમે ઘણી વખત રજૂઆતો કરી અને વારંવાર હવે અમે એવું નક્કી કરીએ છીએ કોળી ઠાકોર વિકાસ સંઘ અને કોળી વિકાસના જે બધા આગેવાનો છે ભેગા થઈ અને ગામડે ગામડે જઈ અને આનું આ ઈ-ગ્રામ સેન્ટર દ્વારા જે અરજીઓ છે એની લઈ અને અમે તરત એ માગણી કરીશું અને જેવી અમારે અનુકૂળતા આવશે એ પ્રમાણે અમે રજૂઆત કરી અને અમારી માગણી પૂરી કરાવડાવીશું। શું કહેશો, આજનું જે તાત્પર્ય શું છે? કારણ કે રાજ્યભરમાંથી અહીંયા લોકો આવે છે, આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો આપશો જેથી કરીને સમુદાય જે છે તે જાગૃત થાય અને સાથે સાથે જે આયોગની અંદર જે મુખ્ય અરજીઓ પેન્ડિંગ છે ફરી એકવાર આયોગનો મુદ્દો આવે છે, જે ગ્રાન્ટ મળતી હોય છે એ બી વણવપરાયેલી હોય છે, એને લઈને કેવી રૂપરેખા ઘડાઈ રહી છે? જ્યારે ભારતી બાપુના આશ્રમમાં આજે મળ્યા છે ત્યારે આગામી દિવસોમાં અમારા જે 43 જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એમને પહેલા તો અમે એક મંચ પર બેસાડીશું અને એમના માટેનું હું દેવગઢ બારિયાથી આવું છું, તો દેવગઢ બારિયાથી લઈ અને જે કાઠિયાવાડ સુધીનો વિસ્તાર છે ત્યાં સુધી અમે ગામડે ગામડે જવા પડશે, ત્યાં સુધી જશું અને તેના પછી અમારે જે આના નીતિ જે કરવાના છે કામો એના જે પગલાં લેવાના છે તે અમે બધા ભેગા એક સાથે થઈ અને એના પગલાં લેશું। આયોગના મુખ્ય પ્રશ્નો શું છે અને પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે કેવી રૂપરેખા ઘડાય છે? આયોગના તો મુખ્ય તો ઘણા અમારા પ્રશ્ન છે કે કોળી અને ઠાકોર સમાજની બહુ બહોળા પ્રમાણમાં વસ્તી છે ગુજરાતની અંદર, જે હક અને અધિકાર હોવા જોઈએ એટલા પ્રમાણમાં નથી, એમને સાથે સાથે એમ પણ કહું છું કે જે અમારી માંગ છે ઘણા સમયથી, કારણ કે આ ભાઈઓ વાત કરી કે 43,000 અરજી અમારી પેન્ડિંગ છે એમાં થોડા જ અરજીનો નિકાલ થયો છે, જે સરકાર તરફથી એમને ગ્રાન્ટ મળવી જોઈએ અમારા કોળી અને ઠાકોરની ગામમાં એ પણ નથી મળી, સાથે સાથે જે સરકારમાં અમારા સમાજના નેતાઓને પ્રભુત્વ મળવું જોઈએ જે 43 ધારાસભ્ય છે એટલે 50% અમારી બેઠક છે એવું માની શકાય, પરંતુ જે અમારું પ્રભુત્વ મળવું જોઈએ, જેટલા મિનિસ્ટરો મળવા જોઈએ એ પણ અમને જોઈતા પ્રમાણમાં નથી મળતા. તો અમારો એવો સરકારને મતલબ સીધો કરીએ વાત કરીએ છીએ કે જે અમને જે હક અને અધિકાર મળવા જોઈએ, એવડી મોટી વસ્તી અમારે એવડો બધી વોટ બેંક હોય તો આ વસ્તુનો અમને હક મળવો જોઈએ. સરકારશ્રીને અમે એવો મેસેજ આ દ્વારા પહોંચાડવા માંગીએ છીએ. તો હક અને અધિકાર પૂરતા મળવા જોઈએ તે પ્રકારનો મેસેજ જે છે તે પહોંચાડી રહ્યા છે અને તે અંતર્ગતનું આ જે સંગઠન જે છે તે મળ્યા છે અને આગામી દિવસોની અંદર તમામ જે છે તે ગામડે ગામડે જશે અને સાથે સાથે સમાજને જે પ્રશ્નો જે છે તેનું નિરાકરણ કેવી આપે તે પ્રકારની રૂપરેખા ઘડાશે. પરંતુ 43 જેટલા જે ચૂંટાયેલા ધારાસભ્યો છે 2022ની અંદર તમામને એક મંચ ઉપર લાવીને સમાજના પ્રશ્નો નિરાકરણ આવે તે માટેની રજૂઆત કરવા માટેની રણનીતિ મહત્વ તો ઘડાઈ રહી છે. કેવળ સંદેશ ઠાકોર સાથે ગૌતમ શ્રીમાળી.